હવે આગળ વાત કરીએ તો જામનગર જુનાગઢ હાઈવે રોડ ઉપર વર્ષો જૂનો પુલ ઓચિંતો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે પુલ ઉપરથી કોઈ વાહન પસાર ન થઈ રહેલ હોવાથી મોટી જાનહાનિ ટળી. સદનસીબે પુલ ઉપરથી કોઈ પણ વાહન પસાર થઈ રહેલ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જામકંડોરણા તાલુકાના સાતોદડ કાનાવડા ગામની વચ્ચે જામકંડોરણાથી 14 કિલોમીટર દૂર જામનગર જુનાગઢ હાઈવે પરનો પુલ બપોરના 2 વાગે ધરાશાયી થતાં જામનગરનો કાલાવડ તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેને લઈને વાહન ચાલકો તેમજ મુસાફરો પરેશાન થઈ ગયા હતા. જામનગરથી જુનાગઢ જતા જામકંડોરણા પાસે હાઈવે પર વર્ષો જૂનો પુલ ઓચિંતાનો ધરાશાયી થયો હતો. આજે બપોરે 2 વાગ્યાના અરસામાં પુલ ધરાશાયી થતાં હાઈવે બંધ થઈ ગયો હતો. જામકંડોરણા તાલુકાના સાતુદર ગામની પાસે કોબેશ્વર મહાદેવ મંદિર પાસે આજે બપોરે અચાનક જ 2 વાગ્યાના આસપાસ પુલ ધરાશાયી થતાં કાલાવડથી ધોરાજી જુનાગઢ તરફ જતા અને જુનાગઢ ધોરાજી તેમજ જામકંડોરણાથી કાલાવડ જામનગર તરફ આવતા વાહનો અટકી પડ્યા હતા. વાહન વ્યવહાર ઠપ થતાં મુસાફરો પણ અટવાયા હતા. આજે બપોરના પુલ ધરાશાયી થતાં હાલ અને તે દરમિયાન કોઈ પણ વાહન પસાર ન થતું હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળે છે. પરંતુ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેને લઈને વાહન ચાલકો તેમજ મુસાફરો પરેશાન થઈ ગયા હતા. હર્ષલ ખંધેલિયા.